હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અભિષેક એજ્યુકેશન ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 SS ચેપ્ટર નંબર 19 શોર્ટ ટ્રિક એક મસ્ત મજાની જોવાના છીએ. લૈંગિક સમાનતા જે છે આપણા ચેપ્ટર નંબર 19માં, એને યાદ કઈ રીતે રાખવું એની મસ્ત મજાની શોર્ટ ટ્રિક જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું તમને આ વિડીયો જો તમે આખો જોશો તો એનાથી ફાયદા કહીશ. સૌથી પહેલા તો તમને આખું જે આ જે છે ટોપિક લૈંગિક સમાનતા વાળો અથવા સ્ત્રીઓ સાથે ભેદભાવ, બરાબર છે, તો એ ટોપિક તમને આવડી જશે. એ પહેલો ફાયદો. બીજો ફાયદો તમને શું જોવા મળશે કે ભાઈ તમને SS અઘરું નહીં લાગે. કારણ એનું એક છે, જો એક ટોપિક આવશે બીજો ટોપિક વાંચવાનો મન કરશે. ઓકે, મતલબ આખું ચેપ્ટર તમારું થઈ જશે. હવે એક જણાનો હમણાં મને મેસેજ આવ્યો કે ભાઈ તમે જે અત્યારે પ્રથમ પરીક્ષા છે એના પેપર મૂકો ને તો એ તમારા સારા સારા વ્યૂઝ આવશે. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો હું વ્યૂઝ માટે નથી કરતો આ બધું. ઓકે, તમને આવડે એના માટે કરું છું. પ્રથમ પરીક્ષાના પેપરોનું સોલ્યુશન જોઈએ છે એમને, એ પણ પરીક્ષા આપવી નથી. કારણ એનું એક છે કે એમને આવડતું નથી. જો તમને આવડશે તો એક્ઝામ તમને આપતા પણ આવડશે, અને જો તમને આ આવડી ગયું પછી તમને બીજો ટોપિક વાંચવાનું પણ મન થશે. તેથી આજે એક મસ્ત મજાની અહીંયા શોર્ટ ટ્રિક જોવાના છીએ, લૈંગિક સમાનતા અથવા તો સ્ત્રીઓ સાથેનો ભેદભાવ. તમે ચોપડી ખોલો પહેલા તો. હું તમને ચોપડીમાં ખૂબ જ આડાવાળા વાક્યો આપે છે. હું તમને ચોપડીમાં સીધા વાક્યો કરાવ. હું અત્યારે મારી પાસે પણ ચોપડી લઉં છું, તમારી પાસે પણ તમને ચોપડી રાખવાની છે. ચાલો સૌથી પહેલા તમને ચોપડી સાથે રાખવાની છે સમાજની. ઓકે, તો સમાજની ચોપડીમાં હું તમને ટીક કરાવ. તેમ તેમ જો તમે ક્રમથી વાક્યો વાંચશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. જો ચાલો સ્ટાર્ટ કરો. સૌથી પહેલા ચોપડી કાઢો. ચોપડીમાં 164 પાના ઉપર તમે આ ટોપિક ખોલો. ઓકે, તો હવે એમાં લૈંગિક સમાનતા અને સ્ત્રી પુરુષ સમાનતા વિશે તમને કીધું છે. સૌથી પહેલા એમાં એવું લખ્યું છે કે 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં શું કર્યું છે, ભારતમાં કેટલા 48.46% સ્ત્રીઓ છે અને 51.54% પુરુષો છે. આપણે એ નહીં લખવાનું, આપણે લખવાનું છે કે ભાઈ ભારતમાં 48.5% સ્ત્રીઓ અને 51.5% પુરુષો આવેલા જોવા મળે છે, બરાબર. આપણે આ લખવાનું, પ્રોપર આંકડો નહીં લખવાનું. ઓકે, આમાં આપ્યું છે 48.46 નહીં લખવાનું, 5 જ લખવાનું સીધું, અને 51.5% પુરુષો આપ્યા છે. પછી એક બીજું મસ્ત મજાનું વાક્ય છે કે એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાં સ્ત્રીઓનો ફાળો અગ્રગણ્યો રહ્યો છે. તો એ વાક્ય બીજું લખવાનું તમને, એમનું એમ. હવે જે આગળ છે તે તમારે ફેરફાર કરવાના છે. આગળ જો શું લખ્યું છે, પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી એમનો અપેક્ષાઓ અને ઉછેર અલગ હોવાથી બંનેના વિકાસ પથ અલગ છે. આ ત્રણ વાક્ય તમે પહેલા કરવાના છે ક્રમ રીતે. હવે ચોથું વાક્ય બધું જવા દો. હવે આગળનું જે છે તમારું કે ભાઈ આજે પણ ઘણા કુટુંબોમાં એ વાક્ય જવા દો, એ પાછળ આવશે. હવે સૌથી પહેલા વાક્ય છે એક લો, તમે નીચે જઈએ તો દીકરા દીકરીના કપડામાં છેલ્લેની પાંચમી લીટી જે છે ફકરામાં, કે ભાઈ દીકરા દીકરીઓના કપડામાં, રમતોમાં, અભ્યાસમાં, આમાં બેઠું નહીં લખવાનું, તમારા હિસાબે લખવાનું કે દીકરા દીકરીઓના કપડામાં, આચાર વિચારમાં, શિખામણો આપવામાં ભેદભાવ જોવા મળે છે. રમકડામાં, કપડામાં, અભ્યાસ સંબંધી કોઈની સાથે વાતચીત કરવામાં શું જોવા મળે છે, તો ભેદભાવ જોવા મળે છે એની શિખામણોમાં. ઓકે, તો એ વસ્તુ તમારે ચોથી લખવાની છે. ત્રણ વાક્ય પહેલા આવી ગયા, ચોથી વાક્ય તમારે એ લખવાનું છે, દીકરા દીકરીઓથી સ્ટાર્ટ કરવાનું છે. હવે પાંચમું વાક્ય એની આજુબાજુ એની પાછળ એની નીચે જ આપ્યું છે કે મહિલાઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું નીચું હોવાથી સ્ત્રીઓમાં બાળ લગ્ન, પડદા પ્રથા અને દહેજ પ્રથા તથા અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનતી આવી છે. પછી એ વાક્ય લખવાનું, જો તમને સ્ત્રીઓથી સ્ટાર્ટ કરવાનું, પછી એના લગ્ન ઉપર આવવાનું, જો બાળ લગ્ન લખેલું છે કે નહીં. ઓકે, તો જો સૌથી પહેલા તમને શું કરવાનું છે, પહેલા તો સૌથી પહેલા એ આવશે કે ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ 2011 મુજબ આટલું અને આટલું છે, બરાબર. બીજું કે આમ તો જોવા જઈએ કે ભારતમાં કે જે છે પ્રમાણ, ભારતમાં શું કે છે ભારતમાં જે છે સ્ત્રીઓનો ફાળો, ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સ્ત્રીઓનો ફાળો કેવો રહ્યો છે, અગ્રગણ્ય રહ્યો છે. ત્રીજી વસ્તુમાં તમારે સેમ ટુ સેમ જે છે એમાં બેઠું લખવાનું છે કે ભાઈ આમ સ્ત્રીઓનો સામાજિક અને સ્ત્રીઓનો ઉછેર એ અલગ, અપેક્ષાઓ અને ઉછેર અલગ હોવાથી તેમાં ભેદભાવ શીખવાનોમાં બધામાં ભેદભાવ જોવા મળે છે. આજે પણ ઘણા દીકરા દીકરીઓમાં
રહેવામાં, રમકડામાં, અભ્યાસ સંબંધી કપડામાં, કોઈની સાથે આચાર વિચારમાં, કોઈની સાથે વાતચીતમાં, સુશિખામણોમાં ભેદભાવ જોવા મળે છે. પછી મેં તમને કીધું તે વાક્ય લખવાનું બાળ લગ્ન વાળું, કે ભાઈ હવે સ્ત્રીઓમાં સાક્ષરતા દરનું પ્રમાણ ઓછું હોવાથી બાળ લગ્ન, દહેજ પ્રથા વગેરે એમની શું કહે સામાજિક કુરિવાજોનો ભોગ સ્ત્રીઓને બનવો પડે છે. હવે સહેજ ઉપર જાઓ જે આપણે વાક્ય વચ્ચે છોડે. ઓકે, હવે એમાં તમને આગળ પાંચમું કે છઠ્ઠું વાક્ય જે આપણે આગળ આવ્યા એમાં પછી આપણને એવું લખવાનું કે ભાઈ ભ્રૂણ હત્યા, સોરી એની લખવાનું ઉપર કે આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે, તેનો કોઈ પણ રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ગણાતો નથી. બરાબર છે. પછી સ્ત્રીઓને કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા નહીં, આરોગ્યની અપૂરતી દેખભાળ તેમજ શિક્ષણ અથવા આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. લગ્ન કરી દીધા, એકદમ ઇઝી ટોપિકથી હું યાદ કરાવું છું તમને, એ સૌથી પહેલા તમને ફાળા વિશે આ સ્ટાર્ટિંગમાં લખી દેવાનું છે. પછી શું આવશે, દીકરીઓથી સ્ટાર્ટ થશે કે ભાઈ દીકરીઓમાં અને દીકરાઓમાં ભાઈ બહેનમાં ભેદભાવ જોવા મળે છે, મેં કીધું એ મુજબ. પછી લગ્ન આવી ગયા, દીકરીના મોટી થઈ લગ્ન આવી ગયા, એક મસ્ત સ્ટોરી બનાવો. જો તમને કોઈ પણ ટેકનિક યાદ રાખવાની યાદ રાખવી હોય ને તો એની સાથે ઇમોશન્સ જોઈન કરો. ઓકે, તો તમને એ ઇઝી રીતે યાદ રહેશે. તો આપણે એ જ કરી રહ્યા છીએ કે દીકરી નાની હતી, નાનપણથી એને ભેદભાવ જોવા મળે છે, પહેલા ભાઈ બહેનમાં હવે લગ્ન ઉપર આવશે, કે સાક્ષરતા દરનું પ્રમાણ નીચું હોવાને કારણે બાળ લગ્ન દહેજ પ્રથા, ઓકે, સામાજિક કુરિવાજોનો ભોગ કોને બનવું પડે છે, સ્ત્રીઓને બનવું પડે છે. હવે લગ્ન થઈ ગયા તો પ્રોપર મહિલા બની ગઈ. હવે મહિલા વિશે વાત કરવાની કે ભાઈ આજે પણ કેટલાય ઘરોમાં મહિલાઓને માત્ર ઘરકામ, બાળ ઉછેર, રસોઈ કામ માટે રાખવામાં આવ્યા છે. બરાબર છે, તેને કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. પછી એમાં જો લખવાનું કે મહિલાઓને ભણવું હોય તથા પણ નહીં ભણાવી શકતા, કે મહિલાઓને શૈક્ષણિક તથા આર્થિક વિકાસ, આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. ઓકે, હવે આવશે બાળક ઉપર કે કેટલાક ઘરમાં એને ભ્રૂણ હત્યા કરવામાં આવે છે કે દીકરીઓ પેદા ન કરવી જોઈએ. એમને એ પણ ખબર હોતી નથી કે પોતાની જે માં હતી તે એક સમયમાં દીકરી હતી. ઓકે, તો હવે બાળક ઉપર આવશે કે ભાઈ ભ્રૂણ હત્યા, પુત્ર જન્મ માટેની ઘેલચા, બરાબર છે, વગેરે જેવા, અને સમાજમાં નીચો આદરભાવ વગેરે જેવા સામાજિક કુરિવાજોનો ભોગ પણ સ્ત્રીઓને જ, વગેરે જેવા ભેદભાવનો પણ જે ભોગ છે તે સ્ત્રીઓને ભોગવવો પડે છે. ઓકે, આપણે એકદમ ઇઝી કરી દીધું, એકદમ ઇઝી મેથડ થઈ ગઈ. દીકરીથી લઈને એક મહિલા સુધી, એક માતા સુધી આપણે લઈ ગયા. ઓકે, જો સૌથી પહેલા આપણે શું કર્યું કે ભાઈ ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ 48.5% આપણે આવું લખવાનું, 48.5% સ્ત્રીઓ અને 51.5% પુરુષો જોવા મળે છે. આમ તો જોવા જઈએ તો ભારતમાં સ્ત્રીઓનો પ્રમાણ જે છે, ભારતમાં જે સ્ત્રીઓનો ફાળો છે તે અગ્રગણ્ય રહ્યો છે. બરાબર છે, ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વાત કરો. ઓકે, પછી આપણે દીકરા દીકરીઓ પર આવી ગયા. ઓકે, હવે હા, મેં તમને વચ્ચે પણ એક કીધું કે ભાઈ જૈવિક ભિન્નતાને કારણે સામાજિક તથા શૈક્ષણિક સાથે તેમનો ઉછેર અને અપેક્ષા ભિન્ન હોવાથી તેમનો વિકાસ પથ પણ જુદો જોવા મળે છે. બાળક જન્મ્યું, એનો ઉછેર અને એની અપેક્ષા ભિન્ન હોવાથી એનો વિકાસ પથ પણ કેવો જોવા મળે છે, ભિન્ન જોવા મળે. ઓકે, પછી આપણે દીકરા દીકરીઓ ઉપર આવે, બાળક થોડું મોટું છે એટલે દીકરી જે નાની હતી થોડી મોટી થઈ. બરાબર છે, તમારા જેવા સ્ટુડન્ટ જેટલી થઈ. તો દીકરા દીકરીઓમાં ભેદભાવ, ભાઈ બહેનમાં ભેદભાવ, કે ભાઈ આજે પણ ઘણા ઘરોમાં ભાઈ બહેનમાં ભેદભાવ જોવા, કઈ રીતે, તો રમકડાની વાતમાં, રમવાની વાતમાં, કૂદવાની વાતમાં, અભ્યાસની વાતમાં, ફરવાની વાતમાં, વિચારો, આચાર વિચારની વાતમાં, વાતચીત કરવાની વાતમાં પણ આજે શિખામણોમાં શું જોવા મળે છે, ભેદભાવ. હવે દીકરી જે છે મોટી થઈ ગઈ, ઉંમરની થઈ ગઈ, સાની લગ્ન ઉંમરની થઈ ગઈ, લગ્નવાળો ટોપિક લખી દેવાનો કે ભાઈ આજે પણ સ્ત્રીઓ આજે પણ સાક્ષરતા દર ઓછો હોવાને કારણે સ્ત્રીઓમાં બાળ લગ્ન જોવા મળે, બાળ લગ્ન, પછી દહેજ પ્રથા, સામાજિક કુરિવાજોનો ભોગ બનવો પડે છે, સ્ત્રીઓને ભોગ બનવો પડે છે. પછી હજુ થોડી મોટી થઈ તો મહિલા પ્રોપર બની ગઈ, લગ્ન કરી દીધા. તો મહિલાઓની વાત કરવાની કે ભાઈ આજે પણ મહિલાઓને માત્ર ઘરના કામ કરવા, રસોઈ બનાવવા અને બાળ ઉછેર માટે જ રાખવામાં આવ્યો છે. પછી બીજી મહિલાઓની કે ભાઈ મહિલાઓને તેમને શૈક્ષણિક અને આર્થિક અધિકારોથી દૂર રાખવામાં આવે છે. બરાબર, હવે
બાળક ઉપર આવી જવાનું છું કે ભાઈ મહિલાઓને આજે ભ્રૂણ હત્યા, પછી નીચો આદરભાવ અને પુત્ર જન્મ માટેની ઘેલછા વગેરે જેવા ભેદભાવ ખૂબ જ સહન કરવા પડે છે. ઓકે, આટલું તમને થઈ ગયું. હવે આવશે નોકરી ઉપર, ટોટલ નોકરી ઉપર આવશે કે ભાઈ આજે પણ કઈ કઈ નોકરીઓ ઊંચું પદ હોય, ઊંચું પદ હોય તો શું થવાનું? ઊંચો લાભ, ઓકે, વધુ વેતન, ઊંચું પદ, ઊંચું લાભ, વધુ વેતન, જેવી જગ્યાઓમાં જેવી નોકરીઓમાં પણ આજે પુરુષનું વર્ચસ્વ જોવા મળે છે. બસ એ વાક્ય એક્સ્ટ્રા આવશે. અને છેલ્લું વાક્ય તમારું આવશે સીધું 12.2% વાળું. સંસદમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલા ટકા છે? 12.2%, ફક્ત 12.2% જોવા મળે છે. બરાબર છે, આ છે સ્ત્રીઓનો ભેદભાવ. મેં તમને શું કીધું કે ભાઈ પહેલા 3 વાક્ય એક્સ્ટ્રા લખો, વિકાસ પદ જુદો છે. ઓકે, પહેલા આ ટોપિક લખો, પછી આવશે વિકાસ પદ, દીકરીથી લઈને પછી છોકરા છોકરીઓમાં એટલે કે ભાઈ બહેનમાં ભેદભાવ, પછી આવશે લગ્ન વખતની વાત, પછી આવશે મહિલાઓના બે સેન્ટેન્સ, અને પછી આવશે બાળ જન્મ, પુત્ર જન્મ ઉપરની ઘેલછા, પુત્રના જન્મની ઘેલછા કરવામાં આવે છે, અને પછી નોકરીઓ વિશે આવશે અને સંસદ વિશે આવશે. તમારો આખો ટોપિક પૂરો થઈ ગયો. આ ચોપડી વાળાઓ સહેજ આડું આડું કરે છે. જો તમને આ બસ હવે ખાલી મેં તમને સમજાવ્યું મુજબ 3 વખત, ઓનલી 3 times તમે ધ્યાનથી વાંચશો, હું તો કહું છું 1 વખત જો ધ્યાનથી વાંચશો તો પણ તમને આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ખરેખર હેલ્પફુલ થયો હોય તો આ વિડીયો લાઈક કરજો અને તમારા જેવા સ્ટુડન્ટને શેર કરજો. ઓકે બરાબર, ઈર્ષ્યા રાખતા નહીં. તમે આટલું નાનપણમાં ભર્યા છો, ઈર્ષ્યા રાખવાની નથી આપણને. આપણા જેવા સ્ટુડન્ટ ફેલ થાય એ આપણે સહન ન કરવું જોઈએ. બચારો એ પણ આગળ વધે ને, ઓકે, એને કેમ એક વર્ષ ઓછું થાય? એ જો તમે પોઝિટિવલી રાખશો તો તમે આગળ વધશો, બાકી તમારું કંઈ જ નહીં થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, અને જે મિત્રોને મોકલો છો એમને પણ કહેજો. મળે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે, અને આવા જ શોર્ટ ટ્રીકના વિડીયો જોતા હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.